હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ. ખબર છે .com પરથી કહાનીમાં બિહેવિયર સેન્સિટિવિટી, એટલે કે વ્યવહારમાં, વર્તનમાં જે સેન્સિટિવિટી હોય છે, એટલે કે જરૂર કરતાં વધારે પડતું રિએક્શન, આવો જ કંઈક કિસ્સો આવે છે મેઘનો. મેઘ એક એવો વ્યક્તિ છે જે અડધી ઉંમરે પહોંચેલો છે અને તેનો ધંધો એવો છે કે તેને સતત વ્યસ્ત રહેવું પડે છે, એટલે કે રાતના 12 વાગે પણ કે 2 વાગે પણ. અને તે આ વ્યસ્તતામાં થોડો ઓછો વધતો સમય ફેમિલીને આપે છે. બાળકો છે, પત્ની છે. મેઘના લવ મેરેજ હતા અને પછી તેની પત્નીને ખબર હતી ધંધો શું છે, મેઘ શું કરે છે. શરૂઆતના દિવસો ખૂબ જ સારા હતા. થોડા વર્ષો પછી મેઘે એક તફાવત જુએ છે કે જ્યારે પણ તે બહાર જવાનું કહે છે કે વધારે વ્યસ્ત હોય છે ત્યારે તેની પત્ની લડાઈ ઝઘડા કરે છે અને મેઘ તેને પતાવવાની ઘણી બધી કોશિશ કરે છે. એક દિવસ થાય છે એવું કે જ્યારે મેઘ તેને એવું કહે છે કે કાલે હું બહાર જવાનો છું અને મને આવતા 2 દિવસ લાગવાનો છે. પતી ગયું. આ સેન્ટેન્સ પર ખૂબ જ મોટો ઝઘડો થઈ જાય છે હસબન્ડ વાઈફ વચ્ચે. તે કહે છે કે તું બહાર જાય છે કેમ કે તારું કોઈ બહાર લફડું છે, અથવા તો તને કોઈ ગમી જાય છે, અથવા તને ઘરમાં રહેવું જ ગમતું નથી અને તે તારું બધું ચેન્જ કરી નાખ્યું છે, તો તે લગ્ન શું કામે કર્યા છે, મારા બાળકોનું શું. આટલી અમથી વાતમાં આ ઉગ્ર ઝઘડો એ લેવલ પર પહોંચે છે કે એની કોઈ લિમિટ નથી. બીજી બાજુ મેઘને બહાર જવાનું હોય છે, તે કામ માટે નીકળી જાય છે અને પેલી સતત ઝઘડાના મગજમાં ચાલ્યા જ કરતી હોય છે. એ દિવસે રાતે મેઘ ઘરે નથી આવતો કેમ કે તેને ડર લાગે છે કે હું ઘરે જઈશ, આ પાછું ચાલવાનું છે અને મારે બીજે દિવસે બહાર જવાનું છે. સવારે ઘરે આવી સામાન પેક કરીને જાય છે. સામાન પેક કરતી વખતે પણ ખૂબ જ ધમ પછાડા બોલે છે અને તેની પત્ની જોર જોરથી ચીસડા પાડી આક્રંદ સાથે રડે છે. મેઘને કંઈ જ સમજ નથી પડતી અને થાય છે એવું કે અંતે મેઘ બધું કેન્સલ કરીને ઘરમાં બેસી જાય છે. ડૉક્ટરને બોલાવે છે કારણ કે પેલી એટલી બધી કાબૂ બહાર થઈ ગયેલી હોય છે કે તેને સમજ નથી પડતી કાને કઈ રીતના કાબૂમાં લેવું. ડૉક્ટર આવે છે, તેને રિલીફ ઇન્જેક્શન આપીને સુવડાવી દે છે. આ એક નાનું અમથું સેન્ટેન્સ આ મેઘના ઘરમાં તબાહી લઈને, મેઘને હવે સમજ નથી પડતી કે આવું કેમ થાય છે. ઘણા બધા સ્ત્રી પુરુષો કે છોકરા છોકરીઓ, ઘણા બધા એવા પાત્રો હોય છે જેમાં બિહેવિયર સેન્સિટિવિટી હોય છે, એટલે કે એમના માટે એક નાનું અમથું સેન્ટેન્સ પણ તબાહી લઈ આવે છે. એટલે કે એને કહેવામાં આવે કે હું બહાર જાઉં છું, અથવા તો હું તારાથી દૂર જાઉં છું, અથવા તો મારે કંઈ કામથી થોડો ટાઈમ માટે આવું રહેવું પડશે, તો આ લોકો માટે એટલું બધું એક્સ્ટ્રીમ બની જાય છે એ જુદાઈનું સેન્ટેન્સ કે એ વાક્ય, કે તેના માટે તે મોટા ભાગે લડાઈ ઝઘડા કરીને એ માણસને રોકવાનો કે પકડી રાખવાનો પ્રયત્ન કરી રાખે છે. અને થાય છે એવું કે આ બિહેવિયર સામેવાળા વ્યક્તિ માટે અસહનીય થઈ જાય છે કે તેના માટે આ ખૂબ જ દુઃખવાળી ઘટના થઈ જાય છે. થતું કંઈ નથી. જે વ્યક્તિ હાઇપર સેન્સિટિવ હોય છે, બિહેવિયરને લઈને સેન્સિટિવિટી જેનામાં વધારે હોય છે, તે લોકો માટે એવું હોય છે કે તેની અંદર ગર્ભિત રીતે એવી લાગણી હોય છે કે તેનું પ્રિય પાત્ર તેને છોડી દેવાનું છે, તેને મૂકીને જશે, અથવા તો કોઈ બીજાનું થઈ જશે, અથવા તો જે પ્રેમ મળવો જોઈએ તે પ્રેમ મળતો નથી, એ પ્રેમ જાણે બીજી કોઈ વસ્તુમાં ડાયવર્ટ થઈ ગયો છે. અને પ્રેમને મેળવવા માટે, પાછો ખેંચવા માટે જે વ્યક્તિ તેની પાસેથી નહીં જાય, તેના માટે આ લોકો આ પ્રકારનો બિહેવિયર કરતા જોવા મળે છે. ઘણી વખત લગ્નના શરૂઆતમાં લોકો ઓછા લડાઈ ઝઘડા કરે છે, જતું કરી દે છે, અવોઇડ કરે છે, પરંતુ એક હદ પછી સ્ત્રી કે પુરુષ એક્સ્ટ્રીમ લેવલના ઝઘડા કરતા થઈ જાય છે. નાની નાની વાતને લઈને ખૂબ જ મોટા ઝઘડા, ચિલ્લમચિલ્લી, યા તો પછી એક્સ્ટ્રીમ લેવલના ઝઘડાઓ કે જેમાં બીજા લોકો આવીને સેટલમેન્ટ કરે, આવું થાય છે. ઘણી વખત આનું રીઝન આ બિહેવિયરની સેન્સિટિવિટી હોય છે. જ્યારે બિહેવિયરમાં સેન્સિટિવિટી હોય છે ત્યારે સામેવાળા વ્યક્તિ માટે આ ખૂબ જ ખરાબ કન્ડિશન ઊભી કરે છે. જ્યારે પણ તમને એવું લાગે કે તમારા પ્રિય પાત્રને આવું કંઈ લાગે છે, તમારી પત્નીને, પ્રેમિકાને કે પતિને કે પ્રેમીને, તો શાંતિથી સમજાવો, શાંતિથી વાત કરો, તેમને વાતને ગળે ઉતારો, જરૂર પડે એટલો હૂંફાળો પ્રેમ ડેઇલી આપો, જેના કારણે તેની ઇન્સિક્યોરિટીઝ વધે નહીં અથવા તો તેમને તકલીફ પડે નહીં. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે .com પર.